જેતપુરમાં પેટ્રોલ પંપ પર માથાકૂટ, બાઇક પર આવેલા શખ્સોએ કરેલી મારામારી, સીસીટીવીમાં કેદ. પેટ્રોલ પંપ પર અવારનવાર બબાલની ઘટનાઓ સામે આવતી હોય છે અને નજીવી બાબતે બબાલ થતા મારામારીનો પણ બનાવ બનતો હોય છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં સારણના પુલ પાસે આવેલા પેટ્રોલ પંપ પર એક બાઇક પર આવેલ ત્રણ શખ્સોએ કોઈ બાબતે પેટ્રોલ પૂરનાર યુવક સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ. જોકે થોડીવારમાં આ બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને સામાન્ય બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ. પેટ્રોલ પુરાવા આવેલા ત્રણ લોકોએ કરી મારામારી હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. પેટ્રોલ પુરાવ્યા બાદ પંપ કર્મચારી સાથે મારામારી થઈ. પેટ્રોલ પંપ પર મારામારી થતાં ભીડ એકઠી થઈ ગઈ. ત્રણેય યુવકોએ પેટ્રોલ પુરનાર યુવક પર હુમલો કર્યો. હુમલાની ઘટના બાદ નયારા પેટ્રોલ પંપના સંચાલકે પોલીસને જાણ કરી ત્રણેય યુવકોને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થયા, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ઘરકામ માટે નોકરાણી રાખતા પહેલા સાવધાન, ઘરની રક્ષા કરતો ચોકીદાર જ ચોર નીકળ્યો. મોરબીમાં ચોકીદારી અને ઘરકામ કરતા દંપતી સહિત ત્રણ લોકો લાખોની ચોરી કરી ફરાર થયા. મોરબીમાં બાયપાસ રોડ પર રહેતો પરિવાર બહાર ગયો હતો ત્યારે તસ્કરો મોટો હાથ ફેરો કરી ગયા. ત્રણે તસ્કરો બંધ ફ્લેટના બાથરૂમની વેન્ટિલેશનની બારીના કાચ કાઢી ઘરમાં ઘૂસ્યા. 12.5 લાખ રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 13,24,000 મુદ્દા માલ ઉઠાવીને ફરાર થઈ ગયા. આ બેજા બાજુ એપાર્ટમેન્ટમાં ખૂણે ખૂણેથી વાકેફ હતા, એટલે તેઓ સીસીટીવીનું DVR બોક્સ પણ સાથે લેતા ગયા. મકાન માલિક ઘરે પરત ફરતા જાણવા મળ્યું કે બે ચોકીદાર અને ઘરકામ કરતી મહિલા ફરાર છે, જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. શેરીમાં લગાવેલ સીસીટીવીમાં ચોરી કરીને ફરાર થતું દંપતી કેદ થયું. પોલીસે આજુબાજુના એપાર્ટમેન્ટમાં સીસીટીવી તપાસી શોધખોળ હાથ ધરી છે. તોડકાંડમાં મોટો ખુલાસો, યુવરાજસિંહ જાડેજાના સાળા કાંભાના મિત્ર પાસેથી મળ્યા 38 લાખ રૂપિયા. યુવરાજસિંહ અને તે પછી કાંભા ગોહિલની ધરપકડ બાદ દમીકાંડમાં તોડકાંડ અંગે મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે કાંભાના મિત્ર પાસેથી 38 લાખ રૂપિયા મળી આવ્યા છે. સુરતથી ભાગતા પહેલા મિત્રને 38 લાખ રૂપિયા આપ્યાનો ખુલાસો થઈ રહ્યો છે. શનિવારે સવારે કાંભાની સુરતની ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ હવે તપાસમાં કેટલાક ખુલાસા થઈ રહ્યા છે. ડમીકાંડમાં ધરપકડ કરાયેલા યુવરાજસિંહના સાળા કાંભા ગોહિલના મિત્ર પાસેથી 38 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. હવે આ રૂપિયા ક્યાંથી આવ્યા અને તેને સુરત ભાગતા પહેલા કાંભાએ કઈ રીતે સગે વગે કર્યા તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડમીકાંડના ખુલાસા અંગે ભાવનગરના શિક્ષક બિપિન ત્રિવેદીએ કરેલા ખુલાસા બાદ ધરપકડનો દોર તેજ થઈ ગયો છે. ડમીકાંડમાં નામ ખુલ્યું છે તે આરોપી અને યુવરાજસિંહનો સાળા સુરતના આઠવા વિસ્તારમાં આવેલા ગોપીપુરાના પાલવિહાર એપાર્ટમેન્ટમાં હોવાની વિગતો મળ્યા બાદ SIT ટીમ દ્વારા સ્થાનિક પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કાંભા મિત્ર વિક્રમ પાલના ફ્લેટમાં રોકાયા હતા, જ્યાંથી પોલીસે ફિલ્મી ઢબે ધરપકડ કરી લીધી છે. પોલીસે દરવાજો અકડાવતા કાંભાએ ખોલ્યો નહોતો. આ પછી પાડોશીની મદદથી પોલીસે દરવાજો ખોલાવીને કાંભાને ઝડપી લીધા છે. કાંભાની સુરતથી ધરપકડ કરવામાં આવી અને એમણે અહીં પહોંચતા પહેલા રૂપિયા પોતાના મિત્રને સોંપી દીધા હતા. આટલી મોટી રકમ કબજે કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી, જેમાં આ રૂપિયા ક્યારે કાંભાએ મિત્રને આપ્યા અને આ રીતે મિત્ર સાથે કોઈ અન્ય બાબતે રૂપિયાની લેવડ દેવડ થઈ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડ મામલે મુખ્ય સૂત્રધાર સકંજામાં, ખેડા LCBએ અખિલેશ પાંડેની દિલ્હીથી કરી ધરપકડ. ખેડા જિલ્લામાંથી સામે આવેલા બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડમાં ખેડા LCBને મહત્વની સફળતા મળી. મુખ્ય સૂત્રધાર ડોક્ટર અખિલેશ પાંડેને દિલ્હીથી દબોચી લીધો. આરોપી ડોક્ટર અખિલેશ પાંડેને ખેડા LCBની ટીમે છટકુ ગોઠવી ઉત્તરાખંડના દહેરાદૂનથી દિલ્હી બોલાવ્યો હતો. દિલ્હીથી પકડાયેલા મુખ્ય સૂત્રધાર ડોક્ટર અખિલેશ પાંડે ડુપ્લિકેટ માર્કશીટનું નેટવર્ક હાલ ઉત્તરાખંડથી ચલાવતો હતો. મુખ્ય સૂત્રધાર પકડાઈ જતા ખેડા LCBની ટીમ મુખ્ય આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. રિમાન્ડ દરમિયાન બોગસ માર્કશીટ કૌભાંડના આરોપી પાસેથી મોટા ખુલાસા થઈ શકે છે. ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં આરોપીઓને કોને કોને ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ આપ્યા છે તેની ખેડા LCBની ટીમ તપાસ કરશે. આરોપી ડોક્ટર અખિલેશ પાંડે ફોન અને વોટ્સએપ દ્વારા હરીશ શર્મા ઉર્ફે રાજકુમારને માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતો હતો. ડોક્ટર અખિલેશ પાંડે હોટલ મેનેજમેન્ટનો ટ્રેનર છે. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર અખિલેશ પાંડે અગાઉ પણ આણંદ, અમદાવાદ, દિલ્હી, હરિયાણા સહિતના શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક તરીકે નોકરી કરી ચૂક્યો છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓના બેંક સ્ટેટમેન્ટ, કોલ ડિટેલ્સ ઓનલાઈન લેવડ દેવડ દ્વારા તપાસ કરવામાં આવશે. છોટાઉદેપુરના નસવાડીમાં ડુંગર અને જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો રોષે ભરાયા, ઢોલ નગારા સાથે કર્યો વિરોધ.
ઢોલ નગારા લઈને ખેડૂતો આવી પહોંચ્યા મામલતદાર કચેરીએ. મોટી સંખ્યામાં આવેલા ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું, કારણ કે આ વિસ્તારના ખેડૂતોને ખેતી કરતા રોકવામાં આવ્યા હતા. નસવાડી તાલુકામાં આવેલા ડુંગર અને જંગલ વિસ્તારમાં ખેડૂતોને વન વિભાગ દ્વારા ખેતી કરતા રોકવામાં આવતા આદિવાસી ખેડૂતો રોષે ભરાયા અને વન વિભાગ તેમજ મામલતદારને ઢોલ નગારા અને સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું. નસવાડી તાલુકાનો કેટલોક વિસ્તાર ડુંગર અને જંગલથી ઘેરાયેલો આ વિસ્તાર છે. વર્ષોથી અહીં વસ્તી આદિવાસી જોવા મળે છે. ખેડૂતો ખેતી કરતા હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી બાજુ ડુંગરો અને જંગલ વિસ્તારમાં વન વિભાગ પ્લાન્ટેશન કરી રહ્યું છે, જેનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો. ડુંગર અને જંગલ વિસ્તારની જમીનોમાં પ્લાન્ટેશન માટે ખાડા ખોદાતા આદિવાસી સમાજના ખેડૂતો મોટી સંખ્યામાં વન વિભાગની કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું. વન વિભાગના અધિકારીને આવેદન આપવા આવેલા ખેડૂતોએ રજૂઆત કરતા મામલો ગરમાયો. ખેડૂત આગેવાનોએ તેમની સાથે અન્યાય થતો હોવાની વાત કરી હતી અને ચીમકી પણ આપી હતી. આવેદનપત્ર આપવા આવેલા ખેડૂતો અને આગેવાનોએ જણાવ્યું કે તેઓ બાપ દાદાના વખતથી આ જમીન પર ખેતી કરી રહ્યા છે. તેમનો આ એક જ રોજીરોટી માટેનો સહારો છે. આ મામલે વન વિભાગના અધિકારીઓએ જંગલની જમીનમાં પ્લાન્ટેશન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. અમદાવાદમાં વાડજના પોલીસ સ્ટેશનમાં કિન્નરોની બબાલ, પીઆઈની ચેમ્બરમાં છરીથી કર્યો હુમલો. અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં જ કિન્નરો બાખડ્યા હતા. વાડજ પોલીસ સ્ટેશનમાં એક કિન્નરે બીજા કિન્નર પર છરી વડે હુમલો કરીને ઇજા પહોંચાડી. પીઆઈની ચેમ્બરમાં ઓળખ પરેડ ચાલી રહી હતી તે સમય દરમિયાન આ હુમલો કરાયો. વાડજ પોલીસ સ્ટેશનમાં કિન્નરો પર હુમલો કરી લૂંટ કરવાના કેસમાં કિન્નરોને બોલાવીને તેમની ઓળખ પરેડ ચાલી રહી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં અચાનક હુમલાની ઘટના બની, જેમાં કિન્નરો વચ્ચે વાતાવરણ ઉગ્ર બનતા મામલો હિંસા સુધી પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનની અંદર છરી લઈને આવેલા કિન્નર હિંસા પર ઉતરી આવ્યા, જેમાં પીઆઈની ચેમ્બરમાં કિન્નરે ચપ્પુના ઘા મારી હુમલો કરી દીધો. છરીના ઘા મારતા કિન્નર દામિની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ ઇજાગ્રસ્ત કિન્નરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. જોકે પોલીસ સ્ટેશનમાં હુમલાની ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં કિન્નર પોલીસ સ્ટેશન પહોંચ્યા. આ તરફ પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી ચૂકી છે. માંગરોળ જેલમાં જલસાને લઈને પોલીસની કાર્યવાહી, કેદી પાસેથી મોબાઈલ અને તમાકુની પડીકી મળી. જૂનાગઢની માંગરોળ જેલ ફરી વિવાદમાં સપડાય. માંગરોળ જેલ વાયરલ વિડીયો ઘટનામાં તપાસના ધમધમાટને લઈ કેદીઓમાં ફફડાટ મચ્યો છે, ત્યારે માંગરોળ જેલના જેલર સામે કેદીઓએ વિડીયો બનાવીને આક્ષેપ કરતા ફરી વિવાદ વખર્યો, જેમાં કેદીઓએ જેલમાં ચાલતા કૌભાંડ વિશે માંગરોળ જેલના અધિકારી પર આક્ષેપ કર્યા છે. કેદીઓ પાસેથી નાસ્તાના નામે જેલર નાણાં ઉઘરાવતો હોવાનો દાવો કર્યો છે, તેમજ કેદીઓ માટેની સામગ્રી પોતાના ઘરે લઈ જતા હોવાની પણ ફરિયાદ કરી છે. કેદીઓનો આક્ષેપ છે કે જેલમાં પૈસાથી સુવિધા મળી રહી છે. કેદીનો આ વિડીયો વાયરલ થતાં માંગરોળ ડીવાયએસપી સહિતનો સ્ટાફ દોડતો થયો હતો. માંગરોળ તાલુકા સબજેલની સ્થિતિનું ડીવાયએસપીએ નિરીક્ષણ કર્યું, જેમાં જેલમાંથી મોબાઈલ અને તમાકુની 4 પડીકીઓ મળી હતી. અહીં સવાલ એ થાય છે કે જેલમાં મોબાઈલનો પ્રતિબંધ હોવા છતાં કેદીઓ સુધી કેવી રીતે મોબાઈલ પહોંચ્યો? આખરે કેદીઓએ વિડીયો કેવી રીતે વાયરલ કર્યો? મહત્વનું છે કે કેદીઓ દ્વારા વાયરલ વિડીયોમાં જેલર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં જમવાનું સારું ન હોવાનો આરોપ, તમાકુ માવા જેવી વસ્તુઓ માટે પૈસા લેવાતા હોવાનો આરોપ વગેરે જેવા આરોપ જેલ અધિકારી સામે લગાવાયા હતા. રાજકોટનું બાલાજી મંદિર ફરી વિવાદમાં, ટ્રસ્ટે કરણસિંહજી હાઈસ્કૂલમાં શરતોનો ભંગ કરી ગેરકાયદે બાંધકામ કર્યું, લોકોનો વિરોધ. રાજકોટના બાલાજી મંદિરનો વિવાદ વધુ વકર્યો. શહેરની પૌરાણિક શાળાના ગ્રાઉન્ડમાં મંદિર પરિસરનું બાંધકામ શરૂ થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. બાલાજી મંદિરની જગ્યા પહેલા 20 ચોરસ મીટર હતી, જે બાદ કરણસિંહજી હાઈસ્કૂલની કુલ જગ્યા 13,000 ચોરસ મીટર જગ્યા છે, જેમાં હવે બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બાલાજી મંદિરને આ શાળાનું સંચાલન 12 શરતોને આધારે સોંપવામાં આવ્યું. પૂર્વ મંજૂરી વગર બાંધકામ ન કરવું તેવી શરતો હોવા છતાં મંજૂરી વગર બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું. હયાત જગ્યાને નહીં તોડવાનો ઉલ્લેખ હોવા છતાં બે રૂમ તોડી પડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. મંદિરમાં સ્થાનિકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઉગ્ર બોલા ચાલી થતાં પોલીસે મામલો થાળે પાડવા કોન્ટ્રાક્ટરને રિક્ષામાં બેસાડી ઘરે મોકલી દીધો. અમરેલીના ધારીમાં મેગા ડિમોલિશન, 700 ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ. ધારીમાં દબાણ હટાવો ઝુંબેશમાં મેગા ડિમોલિશન શરૂ થયું. લગભગ 700 ગેરકાયદે દબાણ અને રસ્તા નજીક અડીંગો જમાવ્યો હોય એવા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ. કેટલાય સમયથી ધારીમાં ગેરકાયદેસર દબાણો વધી રહ્યા હતા, જેના કારણે તંત્રએ હવે કડક કાર્યવાહી કરી. 700માંથી 350 જેટલા ગેરકાયદે દબાણો લોકોએ જાતે જ દૂર કર્યા હતા અને બાકી રહેલા દબાણો દૂર કરવા તંત્રએ સવારથી જ કાર્યવાહી હાથ ધરી.
બે ડીવાયએસપી, એક એએસપી, 6 PI, 15 PSI અને 300 પોલીસ ટુકડીની હાજરીમાં દબાણ હટાવની ઝુંબેશ શરૂ કરાઈ. 2 GCB, 5 ટ્રેક્ટર અને 100 જેટલા કામદારો દબાણ તોડી પાડવા માટે કામે લાગ્યા. એસટી ડેપોથી યોગી ચોક સુધી મુખ્ય બજારના દબાણો દૂર કરવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે શરૂ કરાઈ હતી. તંત્રની કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસનો મોટો કાફલો અને વરિષ્ઠ અધિકારીઓ પણ તૈનાત રખાયા. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લવાશે. પાકિસ્તાનમાં